આપડા છોકરાનો જન્મ દિવસ છે, છોકરાનો હોવા શું કીધું? ભૂલી ના જતા પાછા ચાલો ખોજો, ખોજો કેક ખાવા આવજો. શું કીધું? આપડે છોકરાના છોકરા નો જન્મ દિવસ છે આજે, તે બધો ને આવવાનું છે. છોકરો તો અમદાવાદ રહ્યો તમારો, એટલે ઘેર આવે છે કે આજે આવા જ છે? બધું વજ રાખ્યું છે. એવું છે બાબા? શું કીધું? ભાઈ હમની મૂડી કરતા વ્યાજ વાલું હોય. હા બરાબર હોય, એટલે રાખ્યો છે. કીધું આખર વાય રાખીએ, ભગવાને ઠગ આલ્યું છે. શું કીધું? હેલો. હેલો, હા બોલ આકાશ. આ પહોંચવા જેવો છે, આ બધા કહી દીધું ને ઘેર. હા તો મેં આડોશી પાડોશી મને કુટુંબ મને બધા કહી દીધું છે, બરોબર કહી દો. અને તમે નેકળી ગયા? હો, અમારે પહોંચવા છે. એ હારા હું યાર તબેલામાં ભેસો પાઈને ઘેર જ જઉં છું. હો, તો એ આવું છું. ના ના, તમે ઘેર જ આવો. મારો એવો ઘેર આવો. એ હા, હું ઘેર જ આવું છું. હા, છોકરાનો બર્થડે છે તે ફટાફટ બધું પતાવી દઈએ. છોકરો ભાઈ હું લાગે લે ભાઈ, શું થયું? હું પતંગ ચગાવતો હતો, દોયરી આવી જઈ. પણ હોટ તો રાખવી પડે કે તારે કોક આવતું જતું હોય તો? હું પતંગ ફલાઈ ગયો તો એટલે.
ના પાડી દે. વાલજીભાઈ હું કઉ છું, અમારો જોખમભાઈ ખરા, મારા મોટા ભાઈ, ઈવન છોકરાનો હેપી બર્થડે ઉજવવાનો છે ને, એટલે અમારા મોટા પાયે રસોડું કર્યું છે, એટલે હું આજ આઈએ કોઈ એવો નહીં, એટલે તમે ફોનથી બીજો ગોઠવી દેજો. ઓહો યાર, તમે તમે તો રેલો કપાયો. હા કશું વાંધો નહીં, હા તો તો વાંધો નહીં, હા સારું કર્યું હે. પછી તારા જીવ પાછો પોણી મન પોણી મોર. ના ના યાર, આપણા ઘેર અક્ષર હોય, આપણા ઘેર અક્ષર હોય ને, આવો ભગવાન ને કેટલા લાટકોડ થી આપણો દીકરો આલ્યો અને પછી અક્ષર ઉજવવામાં આપણો તાણે, અને આપણો આટલી ઉંમર માં આવું ઊંચોથી ઉજવા મળવાનું, આપણો તો કહું છું, તો આપણો તો હરત કહેવાય બેન, અને આપણો તો ગમે તેવું મૂડી નું વ્યાજ કહેવાય. અરે તારો છોકરો એ મારો છોકરો, તો બરોબર વાત સાચી છે, વાત સાચી. હા હેતા હાલે હડો હર હ અલે પેલા પેલા ચી આવું છે, અલે કોક નું પાઈ ના આવું જાતો, અલે ક્યાં હું હ ક્યાં હું ઈ કે રે. આકાશ નહી આતો, અને આ તો આકાશ છે, આકાશ છે. શાંતિ રાખો, શાંતિ રાખો, તમે ભારો, તમે ભારો, હું પૂછી લઉં છું, તમે ભારો. એમને પણ હું થયું, મને કહો તો ખરો. રામજીભાઈ હું છું ભાઈ. આ આકાશ બાઇક લઈને આવતો હતો, અને પેલા છોકરા બેહોને દોઈડી વાગી ને અમે બાઇક લઈને આવતા ને, તે પેલા ભાઈઓ ઉભા રાખ્યા મને વિપુલ ને. ઓહો કે ઉભારો ઉભારો કરી, કોઈ નહીં ખાલી બે ફોન થઈ. ઓહો એ ખાલી ઇન્ને પોણી નહીં પીધું, એટલે ડોક્ટર ને તો બોલાવો, પણ બોલાઈએ હેડો તો ખરા. પાસે તું થયું પણ મને કયો, કશું નહીં થયું, તમે હેડો ને કશું થયું નહીં. આ છોકરા શું થયું, કશું નહીં થયું. છોકરો બોલતો નહી, મારે દોરી વાગી છે ભાઈ, દોરી વાગી છે, બોલતો તો નહી. આકાશ, એ આકાશ જોખમભાઈ શાંતિ રાખો કે ભાઈ, જોખમભાઈ ભગવાન ને એવી વેળા લાવી છે, આપણી આપણી ખુશીઓ ભગવાન ને ગમતી નહી, જોખમ એમાં આ બન્યું છે. જોખમ આમ તું રોય નઈ, મારે વાત ભણ, એ રોય નઈ, તું આગા ગોમમાં ગેસ જંકી આવ્યો તો તું જો ઓનામ ઓનાગા રોલો કઈ દાદા વાગ્યો પાછું, તું આ રોય રોય ને તું તમારે. જોખમ તું રોય નઈ, જો દવા કોણ લઈ જવાનું કરે, બે જીવ ખોજ્યું, હાલ રોય નઈ તું. જોખમ ભાઈ લઈ જો ભાઈ, દવા કરો. રોમજી ભાઈ, રોમજી ભાઈ તમે 108 ને ફોન કરજો ભાઈ, 108 ને ફોન કરજો ભાઈ. લે વાત કરો, લાગ્યો. હલો, હા ભાઈ, 108 અંભાભાઈ બોલું ભાઈ. આ અમારા જોખમભાઈ ખરા ને, ઈવન છોકરા ને છોકરો બે બાઇક લેતા હતા, તે ઈવન ચાઇના ની દોરી વાગી, તે નાનો બાબો તો ઓફ થઈ ગયો, પછી પપ્પા ને ખરું મગજમાં વાગ્યું છે, તે બે ફોન થઈ જાય છે. તમે હાલ ને હાલ આવો, હા જલ્દી જમ્બર ને જલ્દી આવો, તમારે એક કેસ તો ફેલ થઈ ગયો અને બીજો ફેલ ના થાય. હા જલ્દી જલ્દી.
લે આવો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ચહેરામાં. આશા રાખીએ છીએ કે આજનો વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે. માત્ર ગમવાથી કંઈ નહીં થાય, પણ જે ઉદ્દેશથી આ વિડીયો બનાવવામાં આવે છે તેનું મહત્ત્વ આપ જાણો અને બીજાને પણ જણાવો. મિત્રો, ઉત્તરાયણનું પર્વ એટલે ખુશીઓનું પર્વ કહેવાય, અને આ પર્વને દરેકે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવવું જ જોઈએ. પણ આ વિડીયોમાં થઈ એવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીતર ક્યાંક મોજનું આ પર્વ શોકમાં છવાઈ જાય. અને અમે તો આ ચેનલના માધ્યમ દ્વારા દરેકને વિનંતી કરીએ છીએ કે આપણે રહ્યા ગુજરાતીઓ, અને ગુજરાતીઓએ તો દરેક તહેવાર ધામધૂમ હર્ષ ઉલ્લાસથી ઉજવવા જ જોઈએ, નહીતર આપણે ગુજરાતીઓ શાના. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે આપણે ઉત્તરાયણના આ પવિત્ર તહેવારથી એક સોગંદ લઈએ કે ક્યારેય ચાઇના દોરીનો ઉપયોગ ના કરીએ. અને મિત્રો, આ ચાઇના દોરી માત્ર માણસને જ નહીં પણ પશુ પક્ષી દરેકને નુકસાન કરે છે, અને એથી વિશેષ તો એ પર્યાવરણને પણ બહુ મોટું નુકસાન કરે છે. તો દરેકને ખાસ વિનંતી કે આ ચાઇના દોરીનો ઉપયોગ ના કરીએ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજના આ શુભ સંદેશ સાથે સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ચહેરામાં.